દેવાનંદ ભાગ છ પ્રેમ અને લગ્ન દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછીની દેવાનંદની પહેલી ફિલ્મ હતી વિદ્યા સાલ ઓગણીસો અડતાલીસ શૂટિંગ ના પહેલા દિવસે સેટ પર દિગ્દર્શક ગિરીશ ત્રિવેદી કરાવી એ હિરોઈન નજીકના સગા એમ આખા રસાલા સાથે આવતી એની સાથે સરંજામમાં બે થર્મોસ એકમાં તાજા ફળનો રસ બીજામાં ગરમા ગરમ મસાલેદાર ચા તથા આખો દિવસ પૂરતી આપે એવો હળવો બાસ્કેટ વગેરે રહેતા સુરૈયાને જોતા વેદ દેવાનંદ એમના પ્રેમમાં પડી ગયા શૂટિંગના થોડા દિવસો બાદ આત્મીયતા વધતા એક દિવસ સુરૈયાએ દેવાનંદને કહ્યું કે તમને જોઈને મને ગ્રેગરી પેક હોલિવૂડના એ જમાનાના સુપરસ્ટાર એની યાદ આવે છે પછી તો એમની વચ્ચેનું અંતર ઘટતું ગયું મૈત્રી પ્રેમમાં પરિણમી અને ત્યારના અખબારો સામયિકોમાં એમના રોમાન્સની વાતો ચગવા માંડી પ્રેમની લાગણી પણ ઉભય પક્ષે હતી સુરૈયા પણ એમને એટલી જ ઉત્કટતાથી ચાહતી કમનસીબે સુરૈયાના પરિવારને એ પ્રેમ મંજૂર નહોતો એમણે એમના મળવા પર રોક લગાવી દીધી પ્રેમ ભંગ બાદ દેવાનંદને એક ઇમોશનલ સપોર્ટની જરૂર હતી એ જ સમયે એમના જીવનમાં આવી કલ્પના કાર્તિક ટેક્સી ડ્રાઈવર સાલ 1954 ની હિરોઈન જો કે આ પહેલા બંને બાઝી સાલ 1951 માં સાથે કામ કરી ચૂકેલા કલ્પના કાર્તિકનું અસલી નામ હતું મોના સિંઘા એ શિમલામાં એક કેથોલિક પરિવારમાંથી આવતા અને ચેતન આનંદની પત્નીના સગામાં થતા ચેતન આનંદ જ એમને ટેક્સી ડ્રાઈવર ફિલ્મ માટે શિમલાથી મુંબઈ લઈ આવેલા નટખટ મોજીલી મોના ઉર્ફે કલ્પના એના જેવો જ મિજાજ ધરાવતા દેવાનંદને ગમી ગઈ અને ત્રણ જાન્યુઆરી ઓગણીસો ચોપનના ના રોજ ટેક્સી ડ્રાઈવરના શૂટિંગ દરમિયાન લંચ બ્રેકમાં દેવ સાબ મોત

જેવું શૂટિંગ આટોપાયું કે એમણે ઝ્યુરિકના નર્સિંગ હોમમાં ફોન જોડી પત્ની સાથે વાત કરી ક્ષેમ કુશલ જાણ્યા સુનિલના જન્મના પંદર દિવસ બાદ દેવ સ્વિટરલેન્ડ ઉડ્યા ચેકોસ્લોવેકિયાની ખૂબસૂરત નગરી કાર્લોવી વેરીમાં યોજાતા પ્રખ્યાત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌ પત્ની ઉપસ્થિત રહેવાનું એમને આમંત્રણ હતું દેવાનંદ અને મોના વિશેક દિવસના સુનિલને એક નાનકડી બાસ્કેટમાં લઈ સ્વિટરલેન્ડ થી કાર્લોવી વેરી ગયા ગરમ પાણીના ઝણાં તથા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત એવા કાર્લોવી વેરીના રમણીય વાતાવરણમાં યોજાયેલા આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેવાનંદ મોના ને પેલી બાસ્કેટ આકર્ષણનું કેન્દ્ર બની ગયા દુનિયાભરમાંથી આવેલા ફિલ્મ કલાકાર કસબી નવજાત શિશુને વિસ્ફારિત નેત્રો સાથે જોતા રહેતા એક નાનકડી બાબા ગાડીમાં બાસ્કેટ મૂકી દેવ મોના ફિલ્મો જોવા જતા સેમિનારોમાં હાજરી આપતા પત્રકારોને ઇન્ટરવ્યુ આપતા વિદેશથી આ ફિલ્મ ફેસ્ટિવલનો અહેવાલ લેવા આવેલા એક ખ્યાતનામ તસવીરકારે તાજા જન્મેલા સુનિલની સુંદર તસવીર ઝડપી એ પછી એમણે ફોરેન આવેલા છ્યાસી વર્ષના ડેલીગેટ ફોટો પાડ્યો બીજે દિવસે આ તસવીર સ્થાનિક અખબારમાં છપાઈ જેની સાથે પેલા તસવીરકારે એક પંક્તિ લખી ધ ઓલ્ડેસ્ટ એન્ડ ધ યંગેસ્ટ ડેલીગેટ એટ ધ કાર્લોવી વેરી ફિલ્મ ફેસ્ટિવલ અર્થાત કાર્લોવી વેરી ફિલ્મ ફેસ્ટિવલ માં પધારેલા સૌથી વૃદ્ધ તથા સૌથી યુવાન ડેલીગેટ્સની તસવીર પાછળથી થી એ તસવીર બીજા દેશના અખબાર સામયિકોમાં પણ છપાઈ ત્યાર પછીનો સંતાન એટલે પુત્રી દેવી ના સુનીલનું આગમન થયું એના ત્રણ વર્ષ પછી દેવીનાનો જન્મ મુંબઈમાં થયો દેવ અને મોનાના સંયોજનથી નામ પાડવામાં આવ્યું દેવીના દેવાનંદે પુત્રી દેવીના વિશેની એક સરસ સ્મૃતિ વાગોળતા એક જગ્યાએ લખેલું કે દેવીનાને અંગૂઠો ચૂસ્યા કરવાની આદત હતી હરે રામ હરે કૃષ્ણ ફિલ્મમાં જસબીર ઝીનત અમાનના બાળપણની ભૂમિકા ભજવતી ચાઇલ્ડ આર્ટિસ્ટને એમણે ખાસ સૂચના આપેલી કે તારે દેવીનાની જેમ અંગૂઠો ચૂસવાનો જ્યારે બેટો ન નીકળે બાપ જેવો પુત્ર સુનિલ અને પુત્રી દેવીના ભણતરમાં પોતપોતાની રીતે આગળ વધ્યા સુનિલ અમેરિકામાં બિઝનેસ મેનેજમેન્ટ ભણીને મુંબઈ પરત ફર્યો ત્યારે એની સામે કારકિર્દીના ખાસ કોઈ વિકલ્પ હતા નહીં પિતા મોટા ગજાના અભિનેતા નિર્માતા દિગ્દર્શક હતા એ ઈચ્છતા હતા કે જીવનમાં પોતાને જે મળ્યું એ બધું પુત્રને પણ મળે અમેરિકાથી ડિગ્રી લઈને ભારત પાછા આવેલા બેટા સુનિલને નવકેતનની ઓફિસમાં એક અલાયદી કેબિન આપવામાં આવી પણ સુનિલને પપ્પાનો ફિલ્મ બિઝનેસ સંભાળવામાં કોઈ રસ નહોતો એને પણ પપ્પાની જેમ સ્ટાર બનવું હતું એ આવી મહત્વાકાંક્ષા રાખતો હોય તેમાં કંઈ ખોટું પણ નહોતું પુત્રને અભિનેતા બનવાના અરમાન છે એવું જાણ્યા પછી દેવાનંદે એને ધ્યાનમાં રાખીને વાર્તા લખવા માંડી એમને એવી વાર્તા જોઈતી હતી જેમાં પિતા પુત્ર બંને ચમકી શકે એમણે એવી જ વાર્તા લખી ફિલ્મમાં પણ એ બંને પિતા પુત્ર જ બન્યા ફિલ્મનો શીર્ષક પણ એમના સંબંધને છાજે એવું રાખવામાં આવ્યું આનંદ ઓર આનંદ પિતાના દિગ્દર્શન હેઠળ સુનિલ આનંદે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો જે જરાય આહલાદક નહોતો અભિનેતા તરીકે પુત્ર સુનિલ આનંદ નિષ્ફળ નીવડ્યો હંમેશા આ વાત નીકળી ત્યારે એનો જવાબ હતો કે હું મારી જુવાનીમાં જેવું લાગતો હતો એવો જ ચાર્મિંગ સુનિલ એની પહેલી ફિલ્મમાં લાગતો હતો એને તો ડાન્સ તો મારા કરતા પણ સરસ કરેલો એક્શન દ્રશ્ય પણ એને સારા આપેલા કુંગ ફૂ શીખવા એ ખાસ હોંગકોંગ ગયેલો

ચરમ હતો લોકો સુનિલનો આદર કરે એને આંખ માથા પર બેસાડે એ માટે એને પિતા કરતા સવાયા થવું પડે જે થઈ શક્યું નહીં દેવાનંદ વાત સાચી હતી રમેશ સિપ્પી એ પોતાના જીવન કાળમાં લોકો હંમેશા એની સરખામણી શોલે સાથે કરતા બધું બરાબર પણ શોલે જેવી આમાં મજા નથી આ પુસ્તિકા છપાવા જઈ રહી છે ત્યારે મે બે હજાર માં મોના હજી હયાત છે પણ એ લગભગ ગુપ્તાવાસમાં રહે છે આમ પુત્ર સુનિલ આનંદે અભિનયની ટ્રાય કરી જોઈ પણ એને સફળતા ન મળી તો પુત્રી દેવીના બડી અચ્છી ફોટોગ્રાફર એને પ્રેમ લગ્ન કરેલા પણ લગ્ન જીવન લાંબુ ન ટક્યું હાલ દેવીના પુત્રી સાથે બેંગ્લોરમાં રહે છે ત્યારે સુનિલ નવકેતન તથા આનંદ ડબિંગ સ્ટુડિયોનો કારોબાર સંભાળે છે દેવાનંદ વિશે વધુ આવતા અંકે